વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગના કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। વર્ષો જૂની પડતરની માંગણીઓને લઈને અલગ અલગ ક્ષેત્રે સાથે સંકળાયેલા કામદારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સુરતમાં સહી વિભાગના કર્મચારીઓ દ્વારા પડતરની માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પગાર સહિતની અલગ અલગ માંગણીને લઈને એસટી વિભાગના કામદારો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં સરકાર ખૂબ ઉદાસ છે અને જો માંગણીઓ સંતોષાશે નહીં આગામી સમયમાં એસએનટીના તમામ કર્મચારીઓ દ્વારા માસ સેલ પર જઈને થંભાવી દેવામાં આવશે। સુરત એસટીના કામદારો દ્વારા પોતાની માંગણીઓને લઈ કરશે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં કાળી પટ્ટી બાંધી કરશે વિરોધ પ્રદર્શન અને કામકાજ કરી રહ્યા છે। મુખ્ય માંગણીઓમાં સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે, બે વર્ષ સુધી બોનસ અટકાવવામાં આવ્યું છે તે બોનસ આપવામાં આવે, રાજ્ય સરકારના કામદારોને જે પ્રમાણે ભથ્થું આપવામાં આવે છે તે પ્રમાણે ભથ્થું આપવામાં આવે, તે સહિતની અનેક મુદ્દાઓને લઈ કરશે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તમામ મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા 10 સપ્ટેમ્બર સુધીની અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જેથી આગામી સમયમાં માસ સીએલ પર ઉતરીને રાજ્યની તમામ બસોના પૈડા સંભળાવી દેવાની ઉચ્ચારવામાં આવી છે। મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘમાં પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી છે। આજે આખા ગુજરાતમાં દરેક એસટી નિગમમાં 135 જિલ્લા ડેપો છે, દરેક ડેપો ઉપર અમારી કામદારોની વિવિધ પડતર માંગણીઓ લઈને અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। કેટલા દિવસથી આ વિરોધ પ્રદર્શન ચાલુ છે એના ભાગરૂપે અમે આજે પણ ભેગા થયા છે। આજે સોમ મંગળ બુધ અને ગુરુ અમે અમારા પડતર પ્રશ્નને લઈને સરકારની વિરુદ્ધ કામદારના પડતર પ્રશ્નને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને જો સરકાર અમારી માંગો નહીં માને તો ગુરુવારની મધ્યરાત્રિ 12 વાગે એટલે કે શુક્રવાર 23 તારીખના રોજ અમે ઝડપી સલાક ચક્કાજામ બંધ કરવા માટે માસ સીએલ પર તમામ કામદાર માસ સીએલ રજા પર ઉતરી જશે એવો અમે નિર્ણય કર્યો છે। અમારા આખા ગુજરાતમાં 44 થી 45 હજાર જેટલા કામદારો છે, એની ઘણા વર્ષોથી પડતર માંગણીઓ છે, સરકાર માની રહી નથી। એ અમુક પડતર માંગણીઓ જો કહું આપને તો ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને 34% મોંઘવારી મળે છે, જ્યારે અમારા એસટીના કામદારો ફક્ત 17% જ મોંઘવારી મળે છે। ગુજરાત સરકારના ફિક્સ પગારના કામદારોને 19,950 પગાર મળે છે, જ્યારે એસટીના ફિક્સ પગારના કામદારોને ફક્ત 16,000 પગાર મળે છે, એટલે કે અમારા એસટીના ફિક્સ પગારના કામદારોને 4,000 જેટલો ઓછો પગાર મળે છે। ડ્રાઈવરો અને કંડક્ટરોનો ગ્રેડ પે સુધારો કર્યો પણ એમાં પણ વિસંગતતા રહી ગઈ છે। અમારા વર્ગ 4ના કામદારોને બોનસ ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યું નથી, બોનસની માંગ કરી રહ્યા છે, તથા અમારા એસટીના તમામ કામદારોને 25-25 વર્ષ જૂના ભથ્થા એટલે કે લાઇટ નાઇટ ઓવરટાઈમ બધા ભથ્થાઓ 25 વર્ષ જૂના છે, તો એ તમામ ભથ્થાઓ 7મા પગાર પંચ મુજબ નવા મળે એવી અમે માંગણી કરી રહ્યા છીએ।